वेलकम बैक। राजकोट सहित सौराष्ट्रनी 200 खानगी શાળાઓએ ફી વધારાની માંગ કરી હતી, જે અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલાએ મહત્વનું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભૌતિક સુવિધાઓની માંગ મૂકી ખાનગી શાળાઓએ ફી વધારો માંગ્યો છે, જે અમને મંજૂર નથી, કારણ કે કોરોના મહામારીના કારણે છેલ્લા 1.5 વર્ષથી તમામ શાળાઓ બંધ છે। જો શાળાઓ જ બંધ હોય તો કેવી રીતે ભૌતિક સુવિધા વધી શકે, એટલે અમે ફી વધારાને મંજૂરી નથી આપતા। મહત્વનું છે કે ખાનગી શાળાઓએ કોરોના કાળમાં શાળાની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કારણ ધરી ફી વધારો માંગ્યો હતો। ખાનગી શાળાઓ પોતાની ફી વધારવા માંગતી હોય તો એને એના કારણો રજૂ કરવાના હોય છે, હિસાબો સહિત એને જસ્ટિફિકેશન આપવાનું હોય છે। સામાન્ય રીતે ભૌતિક સુવિધામાં વધારો, મોંઘવારી, આ બધા કારણો છે, સાથે સાથે પગાર ખર્ચ, સ્ટેશનરીનો વધારો, આ બધા કારણથી ફી વધારાની માગણી કરતી હોય છે। પણ સીએ ઓડિટ મેમો સાથે રજૂ કરે એને ફી નિર્ધારણ સમિતિ કન્સિડર કરે છે અને એ કન્સિડરેશનના આધારે ફી વધારાની કામગીરી એફઆરસી કરે છે। કોઈ શાળા પોતાની રીતે સ્વૈચ્છિક રીતે કે મુનસુફી પ્રમાણે એ ફી વધારો કરી જ ન શકે। એફઆરસી એક્ટની કલમ 14 હેઠળ એફઆરસી એની સામે કાર્યવાહી કરવાની હોય છે। આવી કોઈ ફરિયાદો મળે છે તો અમે એને એફઆરસી સમિતિ સમક્ષ મૂકીએ છીએ, એફઆરસી એની ચકાસણી પણ કરાવે છે અને કોઈએ ફી વધારો કરેલો હોય એવું પ્રસ્થાપિત થાય અથવા વાલી પાસેથી વધારાની ફી વસૂલ કરી હોય તો એને પરત કરવાની સાથે શાળાને દંડ કરવા અને માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ થાય।